બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના નૈનાવા ગામે એક બાદ એક ચોરીની ઘટના પ્રકાશમાં આવી રહી છે, ત્યારે લોકોનું જીવવું પણ હરામ થઈ ગયું છે. બીજી તરફ ધાનેરા પોલીસ ચોરીની ફરિયાદ લેતી નથી અને માત્ર ને માત્ર અરજીદ લે છે, જેના કારણે લોકોમાં પણ ભારે નારાજગી જોવા મળી રહી છે. અને અરજદારો પણ આખરે ચીમકી ઉચ્ચારી રહ્યા છે કે ધાનેરા પોલીસ જો કાર્યવાહી નહીં કરે તો ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવશે. ધાનેરા પોલીસ મથકની હદમાં આવતા નૈનાવા અને ધાખા ગામે લાખો રૂપિયાની ચોરી થઈ હતી, જે અરજદાર ધાનેરા પોલીસ મથકે ધરમધક્કા ખાતો જોવા મળી રહ્યો છે. ધાખા ગામમાં તો ચોરીના સીસીટીવી ફૂટેજ પણ મળી આવ્યા છે, પરંતુ પોલીસ હજુ સુધી ચોર સુધી પહોંચી નથી કે નથી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ. ધાનેરાના બોર્ડર વિસ્તારમાં આવેલા નૈનાવા ગામમાં પણ થોડા દિવસો પહેલા બે બંધ મકાનમાં ચોરી થઈ હતી અને તેની પણ ધાનેરા પોલીસે હજુ સુધી ફરિયાદ લીધી નથી. જૈન પરિવારના મકાનમાંથી 1 લાખની કેશ સાથે 1.5 લાખ રૂપિયાના દાગીનાની ચોરી થઈ હતી અને ચોર ઈસમો તો ભાગી જવામાં સફળ બન્યા હતા, છતાં પણ પોલીસની પકડથી ચોરો આજ દિવસ સુધી દૂર છે. ત્યારે હવે તમે પણ સાંભળો કે અરજદાર શું કહે છે. મહિના મે વી પછી ચોરી થઈ છે, યા મે એફઆર ભરાવા જાય અરજી લઈને છોડી દે, હવે સંભાળ લેતા નહીં, પછી ગમે રહેવારો કેવી દેવે, કોઈ થોડી ઘણી હાર થાર કરો કે ન કરો, પછી મનખર બાબડર ખૂબ તકલીફ પડે હે, નાત્રી સૂર્ય રહીને આવે ને દેખીને જાય યાર, કોઈ એફઆર ફાડતા જ નહીં. એમ નૈનાવા ગામના લોકોએ જણાવ્યું હતું કે છેલ્લા એક મહિનામાં 10 થી પણ વધુ જગ્યા પર ચોરી થઈ છે, પરંતુ પોલીસે હજુ સુધી કોઈ કાર્યવાહી કરી નથી. અરજદાર જ્યારે ધાનેરા પોલીસ મથકમાં ફરિયાદ લખવા માટે જાય છે ત્યારે પોલીસ ફરિયાદના બદલે માત્ર ને માત્ર અરજી લઈને અરજદારને ઘરે પરત મૂકી દે છે અને તપાસ ચાલુની બડાશ મારે છે. ત્યારે હવે અરજદારોમાં પણ ભારે નારાજગી જોવા મળી રહી છે અને અરજદારો ચીમકી ઉચ્ચારી રહ્યા છે કે ધાનેરા પોલીસ કાર્યવાહી નહીં કરે તો અમે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરીશું. નેનાવ ગામની અંદર એક મહિનાની અંદર કમસે કમ 10 થી 15 ચોરી થઈ ગયેલી છે. અમે પોલીસ ચોકી જઈએ છીએ, ત્યાં ફરિયાદ નોંધાય છે પણ એફઆઈઆર થતી નથી. 2-3 દિવસ થઈ ગયા અમે આટા મારીએ છીએ પણ હજુ સુધી એફઆઈઆર નોંધાઈ નથી. એફઆઈઆર માટે વાત કરીએ તો કે હજુ કોઈ રિપોર્ટ આવવાના બાકી છે, રિપોર્ટ હજુ આવ્યા નથી અને રિપોર્ટ આવ્યા પછી કે અમે એફઆઈઆર લેશું. ધાનેરા પોલીસ હંમેશા સઘન સુરક્ષાના દાવા કરતી હોય છે, પરંતુ એક જ મહિનામાં ધાનેરા તાલુકામાં 12 કરતા પણ વધુ ચોરી થઈ છે, જેના કારણે પોલીસના પગ નીચેથી જમીન સરકી ગઈ છે. નૈનાવા ગામના લોકોની વાત કરીએ તો પોલીસ પર સીધો આક્ષેપ કર્યો છે કે પોલીસ માત્ર ને માત્ર કાર્યવાહીમાં જ આટા મારે છે, હજુ સુધી કોઈ નક્કર પગલા લીધા નથી. પોલીસે એફઆઈઆર પણ ન લેતા અનેક શંકાઓ ઉત્પન્ન થઈ રહી છે. પોલીસ પ્રજાના રક્ષણ માટે હોય છે અને એ જ પ્રજાથી દૂર ભાગે અથવા તો આવું ભેદી મૌન ધારણ કરતા પ્રજાની હાલત ખૂબ જ કફોડી બની જવા પામી છે. પ્રકાશ ત્રિવેદી, જીટીવી ન્યૂઝ, ધાનેરા.